सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराज्ञनाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ओमय अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी जय बधाई भक्तों ने थी जय स्वामी नारायण સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ધીરજાખ્યાન ગ્રંથની અંદર કડવું 37માં છેલ્લે રાજા સિબીની કથા લખે છે. સ્વામી કહે છે, આ સત્યવાદી રાજા હતો. એની સત્યવાદી રાજા અને પરોપકારી રાજા હોવાના કારણે પૃથ્વી ઉપર સિબી રાજાનો યશ વાધ્યો છે. યશ જ્યારે વધે છે ત્યારે દુશ્મનો પણ એટલા જ વધે છે. એ ન્યાય પ્રમાણે યશસ્વી પુરુષને ઘણીક વખત અકારણ દુશ્મનો વધતા હોય છે. જેને યશ રેખા બહુ લાંબી હોય ને, એ કાંઈ ના કરે ને તો એની યશ વધતો હોય, અને યશસ્વી વ્યક્તિને અકારણ દુશ્મનોના ટોળે ટોળા ઊભા થતા હોય. એમ સિબી રાજાને અકારણ ઇન્દ્ર રાજા સુધી આ તકલીફ ઊભી થઈ. ઇન્દ્ર અને અગ્નિદેવે પ્લાન કરીને પોતે હોલાને બાજ રૂપે આવ્યા છે. સિબી રાજાની પરીક્ષા કરે છે. બાજ કહે છે, મારો ખોરાક આપો. હોલો કહે છે, મને શરણ આપો, રક્ષણ આપો. એક રક્ષણ માગે છે, એક ભક્ષણ માગે છે. બેની વચ્ચે સિબી રાજા પોતાના સત્યવાદીપના અને પોતાના પરોપકાર ધર્મને સાચવવાનો છે. રક્ષણ અને ભક્ષણની વચ્ચે સાચવવાનો છે. એક બાજુ પર ધર્મની રક્ષા કરવાની છે, અને એક બાજુ ઉપર આ બાજ છે એની પ્રતિજ્ઞા, એની માટે પણ ખોરાક આપવાનો છે. આવી સિબી રાજાને ધર્મ સંકટની અંદર ઇન્દ્રદેવ અને અગ્નિદેવ બંને મૂકી દીધા છે. આગળ સ્વામી લખે છે કડવું 38, સિબી રાજા છે દયાનો નિવાસ જી, પાપ કરતા પામે બહુ ત્રાસ જી, તેને કેમ અપાય મારી પર માસ જી, તેનો તન મનમાં કર્યો તપાસ જી. સિબી રાજા હોલાની અને બાજની બંનેની વાત સાંભળીને થોડીક વાર વિચારમાં પડી ગયા. બાજને કીધું છે કે તારે હોલો તો તને નહીં જ મળે, પણ હોલાના બદલામાં તારે જે માગવું હોય માગ. ત્યારે બાજે કીધું છે, ભાઈ હું કંઈ શાકાહારી વેજીટેરિયન નથી. મારા ફેમિલીમાં વર્ષોથી, અમારી પેઢીઓથી અમે બધા મીઠ ખાતા આવ્યા છે, માંસાહારી છીએ. એટલે સૌથી પહેલાં તો તું જે દાન કરે છે, આપે છે જમવાનું, એ તો કંઈ તું માંસ તો કોઈને દેતો નથી, તું અનાજ દે છે. તો અનાજ દે છે એ મારે કંઈ કામનું નથી, તું ધન આપે છે એ મારે કંઈ કામનું નથી. મારે તો ભૂખ લાગી હોય ને ત્યારે કંઈ સોનાના રાડ ના ચવાય.
ભૂખ લાગી હોય તો સોનું ઘરમાં પડ્યું હોય તો કે ભાઈ ચાલો સોનાના ચોખા કરીને ખીચડી કર દો તો થાય? ના થાય. સોનાના બિસ્કિટ ગમે એટલા ઘરમાં પડ્યા હોય પણ જો અનાજ જ ના મળતું હોય તો સોનાના બિસ્કિટ જીવાડી શકે નહીં. એવી રીતે મારો ખોરાક તો માંસ છે, મને માંસ આપી દે હોલાને બારોબાર. ત્યારે સીબી રાજાએ વિચાર કર્યો, કહો માંસ આપવું આપી દઈએ. પછી એને વિચાર આવ્યો કે માંસ મારે લેવા માટે પણ કોઈ પશુ કે પક્ષી તો ખોડવું જ પડે ને, એમાં પણ અત્યારે મરેલું પશુ પક્ષી ક્યાં મળે, એટલે કોઈકને મારવું પડે. સીબી રાજા છે દયાનો નિવાસજી, મારવું નથી, એના હૃદયમાં દયા છે, કોઈ જીવ પ્રાણી માત્રને પીડા નથી આપી, એના માટે તો પરોપકાર કરવાનો છે. તો મારો પરોપકારનો ધર્મ, હું હવે આના ભારોભાર બીજાનું માંસ ખોડવા નીકળું તોય મારો તો પરોપકારનો ધર્મ તૂટી જ જાય છે. મારા માથે તો લાંછન બેસી જ જવાનું કે સીબી રાજાએ કોઈ પશુ પક્ષીને મારીને એક બાજને ખવડાવી દીધું, એટલે મારે તો બહુ ઉપાધિ થઈ ગઈ. અને બીજું, કોઈ જીવના પ્રાણ લઈ લેવા જીવતાના એ તો બહુ મોટું પાપ છે, બહુ મોટું પાપ છે. આ કથા વાર્તા સાંભળવાવાળાને તો કાંઈ પ્રશ્ન છે નહીં, કારણ કે એને કાંઈ આ બધું હોય નહીં કે એને કાંઈ મીઠ ખાવાનું કે ક્યાંય જવાનું કશું હોય નહીં. છતાં પણ ક્યારેક કોઈક ભૂલથી કંઈક ખોલી નાખતા હોય ને કથા, કોઈને ભૂલથી ખુલી જયા, ભૂલ થઈ જાય સુધરવા માટેની. ઘણી વખત અમુક ભૂલો બગડવા માટેની થાય, એમ અમુક ભૂલ સુધરવા માટેની થાય. ઘણાને એવું થાય, કેટલીક વાર એવું હોય કે એવી ભૂલો થઈ જાય કે માણસ સારો હોય ને બગડી જાય. અને ઘણી વખત એવી ભૂલ થઈ જાય, ખરો ભૂલથી સંતોની ગાડીમાં ચડી ગયો, મારે બેસવાનું હતું બીજી ગાડીમાં પણ 8 કલાક સાધુ ભેગા બેસવાનું થયું ને, ભૂલથી બેઠો તો કોઈ દી બેહું જ નહીં, પણ શું થઈ ગઈ? ભૂલ થઈ ગઈ. એ ભૂલ થઈ ગઈ ને એમાં તો સત્સંગી થઈ ગયો, બોલો. ભૂલ થઈ ગઈ એમાં તો જન્મ મરણ ટળી ગયું, ભૂલ થઈ ગઈ એમાં લક 84 ટળી ગઈ, ભૂલ થઈ ગઈ એમાં માનો ગર્ભવાસ ટળી ગયો. ભૂલમાં ટળી જાય. ઘણાને એવું એનું પ્રારબ્ધ સારું હોય કે ભૂલ કરે ને તેનું આ બધું ટળી જાય, ભૂલમાં ટળી ગયું. બોલો, ખબર નહોતી આવ્યા સાધુએ બોલાવ્યા હતા, ને અમે તો ગયા દૂધી લઈને કે દૂધી જોઈએ છે. દૂધી લઈને ગયા ને તે ખબર નહીં સારું, એ ભૂલ જ થઈ ગઈ તે દિવસ. એવું લાગ્યું કે આ સાધુ ભાઈ આવે ભૂલ કરી દીધી, શું જ્ઞાન સીધું સ્વામી કે માળા કરજો આ કરજો, તો એવું લાગ્યું ખરું ભૂલ થઈ ગઈ. ક્યાં અહીં છોકરાને મોકલી દીધો હોત કે કોઈકને મોકલ્યો હોત તો સારું હતું, પણ અત્યારે એવું લાગે છે કે ભૂલ થઈને પણ સારું થયું. આવા હશે, ઘણા બધા હશે, ભૂલથી ચડી ગયા સત્સંગમાં. ભાઈ ચડ્યા પછી છે ને, ચડ્યા ત્યારે તો લાગ્યું સારો કડવો ઝેર આ સત્સંગ તો હોય, પણ પછી ધીરે 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 એનો ટેસ્ટ આવતો જાય, સરસ લાગે. હમણે એક ભાઈ નહોતા આવ્યા, કોઈ દિવસ કોઈ મંદિર ગયો નથી, કે પહેલું જ મંદિર આ છે. બોલો, મેં વાત શરૂ કરી, મારી પાસે જ્યારે બેઠા હતા મેં વાત શરૂ કરી તો સામું જોવે જ નહીં ને, જોવે જ નહીં સામું. મેં કીધું આમ કેમ, પછી ઓલા ભગતે કીધું કે પહેલી જ વાર મંદિર આવે છે, કોઈ મંદિરે આટલા વર્ષોમાં ગયો જ નથી, સાધુ પાસે જ આ પહેલી વાર બેઠો છે આમ. ત્યારે એ ભાઈ એટલું કીધું કે મારે તો મંદિર મારા મા બાપ છે, એટલે મને થોડીક આશા બંધાની કે હાલો આટલો સંસ્કાર તો આને શ્રવણ તો જાણો. શ્રવણની કથાઓ શાસ્ત્રમાં લખાઈ, જેને પોતાના મા બાપને મંદિર જાણ્યા એ કે મારા ઘરની સામે મંદિર છે ઇન્ડિયામાં, પણ કોઈ દી જવાન નહીં દૂરથી, વર્ષમાંય નહીં. મેં કીધું દિવાળીએ, દિવાળીએ નહીં, આ જ મારું મંદિર કે હાલો આટલો સંસ્કાર તો છે. પછી સભામાં બેઠા, તો હું સભામાં કથા કરું ને તો સામું જોયા કરું કે જોવે જ, પણ સામું જોવે જ નહીં, આમ આમ જોઈને બેઠેલા. પછી અડધી કથા થઈને ત્યાર પછી ધીરે ધીરે સામું જોવાનું ચાલુ કર્યું. અને પછી જ્યારે બોલાવીને કીધું ને મેં કે હવે તમારાથી નજીક ત્યાં મંદિર છે, આપણી આ સંસ્થા છે, જજો આ હવે જઈશ, કે જોયું આવી ગયા હતા કેવી રીતે,
આ ભૂલ થઈ જાય ઘણી વખત, ભૂલ થઈ જાય. મારો કે પાક્કો નિર્ધાર, મરતા સુધી કોઈ મંદિરમાં જવું જ નથી, આવો પાક્કો નિર્ધાર. પણ આ મારું મંદિર છે ને, મારા બાપ મારું મંદિર છે ને, એમને આજે બહુ આગ્રહ કર્યો એટલે આવી ગયો. હવે ભૂલ થઈ ગઈ, થઈ તો ગઈ જ, હવે એ ભૂલને આપણે વધારે ભૂલમાં પાડવાની. પાછી એ ભૂલો તો પડી ગયો કોઈ આત્મા, પણ હવે આપણે એને વધારે ભૂલો પાડી દેવાનો. એવું છે, જગતે ભૂલો પાડે છે અને સાધુય ભૂલા પાડે છે, બે ભૂલા પાડે છે. પણ જગત જે ભૂલા પાડે છે લક ચોરસીમ લઈ જાય છે, સાધુ જે ભૂલા પાડે છે ધામમાં લઈ જાય છે. છેતરે છે, જગત પણ છેતરે છે અને સાધુ પણ છેતરે છે. પણ જગત છેતરે છે એ નાખે છે લક ચોરાસીને જમપુરીમાં, સાધુ છે ને ધીરે 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 છેતરપિંડી કરીને એના આત્માની અંદર શું કરે છે, છેતરપિંડી એના અજ્ઞાન સાથે કરે છે અને એને જ્ઞાનનું દાન કરે છે. જ્ઞાનનું દાન આપીને એને સરસ મજાનો સુગડ મહારાજને ગમે એવો બનાવી દે અને ક્યારે અક્ષરધામમાં બેહાડી દે અને ખબરય ના પડે. લો ભૂલથી આવી ગયા કે ફેક્ટરીઓ ચલાવી હતી ને અક્ષરધામમાં ક્યાંથી પૂગી ગયા, પહોંચી ગયા ભાઈ, કારણ કે ભૂલ થઈ ગઈ મોટી. શું ભૂલ થઈ ગઈ, આવી ગયા તોલમાં આવી ગયો ને ભમરો. ગુરુજી કહે છે એમ તોલમાં આવી ગયા, ભૂલ થઈ ગઈ છે મોટી. એવું છે, હવે તો પરોવે પાર, માળીના હાથમાં ચડ્યો કેમ તું અને 10 રૂપિયા કિલો આવ્યો કેમ તું, તારું વજન છે એટલે પરોવી દેવાનો તને, એમ પરોવી દે. ભૂલ થઈ ગઈ ભમરાથી, પણ હવેથી એક પહોંચાડે પાર છે. એમ ઘણાય ભમરા જેવા આપણે આવી ગયા હોઈએ પણ ભૂલથી આવી ગયા, પણ બોલો ચડી ગયા. અરે અમે ત્યાગી થયા હોય ને, ત્યાગી તે ઘણી વખત એમ થાય કે આવ્યા હોય ખાલી સેવા કરવા જ, અને કે સેવા કરીને આવે ચાલો અઠવાડિયા પછી સેવા કરીને પાછા રિટર્ન થઈ જઈશું, તે થયા જ ના હોય રિટર્ન. સેવા કરવા આવ્યા તે આવ્યા, ફરી રિટર્ન જ નથી થયા. બોલો હવે ભૂલથી આવી ગયા સેવા કરવા, લો ત્યાગી થઈ ગયા. આવું થઈ જાય, પહોંચી જાય, પહોંચી જાય. પણ ભગવાનને મોટાની રીત આખી નોખી છે, એની આગળ જેટલી વાર છેતરીએ ને તો એમાં જીવનું સારું જ થાય. ભગવાનને મોટા પાસે છેતરાવામાં માલ છે ને, આ છેતરીએ ને તો એ અહિત કોઈ દી ના થાય, કારણ કે એની છેતરપિંડીમાં હિત રહેલું હોય. છોકરો છે એ છોકરાને દવા પાવી હોય માને, તો કડવી દવા છોકરો તો સીધી પીવાનો જ નથી, એટલે માં છેતરપિંડી કરે. શું કરે, શું ભાવે છે એને, પેંડો ભાવે છે ને, બેટા લે પેંડા જમ, તને બહુ ભાવે છે ને, અંદર એવી દવા મૂકી દે ને, ઓલાને પેંડો પેંડો કરતાં ખાઈ જાય અને રોગ એનો જતો રહે. માં છેતરપિંડી તો કરે છે, પણ માની છેતરપિંડીમાં પુત્રનું હિત છે, અહિત નથી. એમ ભગવાન અને ભગવાનના મોટા સાધુ છે ને માની જગ્યાએ છે. એ કદાચ જીવને છેતરતા હોય એવું લાગે ને, તો એની છેતરપિંડીમાં જીવનું હિત જ હોય. એની બનાવટની અંદર પણ આપણા મુક્તપણાની બનાવટ હોય. અને જગત છે ને એ જગત સાહુકાર જેવું ને સુજ્ઞ દેખાતું હોય ને સજ્જન દેખાતું હોય ને, તો એ વાઢી નાખે એવું હોય આપણને ઊભે ઊભા. એવું છે, એની સજ્જનતાની અંદર પણ દુર્જનતા હોય. એવું છે, એની ચોખવટની અંદર પણ છેતરપિંડી હોય. એવું છે, સીબી રાજા છે, સીબી રાજાએ વિચાર્યું કે હું આવે જો કોઈ પશુ પક્ષીને મારીશ તો એ મારે તો પાપ થવાનું, અને મારે તો એની એ જ ઉપાધિ, અને મારે તો પાપ કરવું જ નથી, મારે બીજાનું માંસ કેમ અપાય. હોલાનું જો મારે રક્ષણ કરવું હોય તો મારે બીજાનું માંસ કાપીને કેવી રીતે અપાય. એક હોલાનું રક્ષણ કરવાનું, બીજાને એકને શરણાગત કરવાનું, બીજાને ઉડાડી દેવાનો, આવી રીત થોડી હોય. તેનો તન મનમાં કર્યો તપાસજી, પછી આમ આમ એકાંતમાં આમ બેહીને આમ થોડી વાર આંખ બંધ કરીને સીબી રાજા વિચારમાં પડ્યા. જ્યાં સીબી રાજાએ આંખ બંધ કરીને ત્યાં પેલા હોલો કે સીબી રાજા હું વિચારો છો, જો ના થતું હોય તો હજુ કહું છું જતો રહું, મારી પાસે ત્રેવડ છે, હું ઉડીને જતો રહું. આ તો મને અહીં સમાચાર મળ્યા કે ભાઈ સીબી રાજા જેવો કોઈ પરોપકારી નહીં શરણાગતને હાચવે છે એટલે આવ્યો છું, બાકી બોલ હજુ જઉં છું, મારી પાંખમાં હજુ તાકાત છે ને, ઘણા શરણાગતવાળા તારા કરતાં મોટા કોઈક બીજાને ગોતું. સીબી રાજા કે ભાઈ વિચારવા તો દો, થોડી વાર તો ટાઈમ આપો, તમારો શબ્દ બાંધ ચાલુ ને ચાલુ રહે તો હું, થોડોક મને ટાઈમ આપો. ત્યાં પેલો બાજ કે હું ટાઈમ 3 દીથી રખડું છું આની પાછળ ને, અહીં આવ્યો ને હજુ તું બિહાડી રાખે છે, 24 કલાક તો કાઢ્યા, કાંઈ નિર્ણય કર, મારે તો 4 દી થઈ ગયા,
તારી પાસે અને આવું આશ્વાસન આપીને બેસે છે. જો ના થાય તો કે હું મારે ઘણા હોલા પકડવાના છે અને તું એને છોડી દે ને, તું એને છોડ દે, હું હમણાં પકડી લઈશ. હવે તો આ મારી નજીક જ આવી ગયો હતો, આ તો તું આડો આવ્યો. શિબી રાજા કે ભાઈ બે તમે શાંત રહો, બે શાંત રહો, બળિયા જ છો, હું તમારા જેટલો બળિયો નથી, થોડું મને વિચારવા દો. તું ખાવામાં બળિયો છો અને આ ઉડવામાં બળિયો છે, પણ મને વિચાર લેવો તો. પછી શિબી રાજા બોલ્યા, તપાસ કરી તને મને ત્રાજુ મગાવ્યા તે વાર. શિબી રાજા કે છે ત્રાજવા લાવો, હોલાભાર માસ હું તૈયાર કરું છું. પ્રજાની અંદર હાહાકાર મચી ગયો, આખા રાજ્યમાં બધા વિચારે છે કે શિબી રાજા માસ કોનું આપવાના છે, કંઈ તૈયારી તો કરાવી નથી. ત્રાજવા મગાવ્યા, ત્રાજવા મગાવીને એક બાજુ પર હોલાને મૂક્યો છે. પેલો બાજ કે છે આ હોલાની ભારોભાર મને માંસ કોનું આપવાના છો? શિબી રાજા કે આવે છે, ચિંતા ના કર, બેસ. તું હોલાને એક એક પલ્લામાં મૂક્યો. તપાસ કરી તને મને ત્રાજુ મગાવ્યા તે વાર, કાતો લઈ માંડ્યું કાપવા આપવા આમિસ હોલા ભાર. પોતાની જ તલવારથી, પોતાની જ કટારથી, પોતાનું માંસ લઈને આમ કાપી કાપીને પલ્લાની અંદર મૂકવા માંડ્યા ત્યારે લોહીની છોડો ઉછળે અને ત્યાં હાહાકાર મચે. બધી બાજુથી બધાએ વિચારે કે ઓહો હો, આ બાજ ક્યાંથી આવો કપાતર આવ્યો કે શિબી રાજાને આવી રીતે કાપે છે? પોતાના શરીરને કાપી કાપીને પલ્લામાં મૂકતા જાય હોલાની ભારોભાર એક કબૂતરના જેટલું વજન. હવે કબૂતરનું વજન કેટલું હોય, કેટલું વજન હોય? થોડો કે અડધો હાથ મૂકે તો પલ્લું નમી જાય, કેટલુંક જોઈએ. તે માંસ કાપી કાપીને મૂકે, બોલો, પોતાનું માંસ, પોતાના શરીરનું, એક સત્ય માટે, એક પરોપકાર માટે, એક પ્રતિજ્ઞા માટે પોતાના શરીરને જીવતા જીવતા કાપી કાપીને મૂકી શકે એની હિંમત, એની પ્રતિજ્ઞા પ્રત્યેની જે એની વફાદારી, એને સત્ય ધર્મ પ્રત્યેનો જે લગાવ, એને પરોપકાર કરવાની જે ઉદારતા, આમાંનું આપણે ભગવાનના ભગત કહેવાતા હોઈએ લાખમાં ભાગનું ના હોય. સવારથી હા સુધી હો વખત ખોટું બોલીએ અમે ભગતળારે માથે પડેલા, એના જેવી દશા હોય સત્ય, એનાથી તો આપણે લાખો ગાઉં છેટે હોય, તે પરોપકારથી લાખો ગાઉં છેટે હોય. બહાર ક્યાં પરોપકાર, ઘરમાં ના કરી શકતા હોય સરખો. બોલો, ઘણા એવા હોય કે અહીં આગળ તમે વિદેશમાં સેટ થઈ ગયા હો, માની લો વિદેશમાં સેટ થઈ ગયા છો, હવે તમારી હાથ પેઢીમાં કોઈ ઇન્ડિયા જવાનું નથી. આ આના પછીની પેઢી એક ગઈ તો ગઈ, બાકી ત્રીજી પેઢી તો એ ઇન્ડિયા જાય જ નહીં, માંડ જશે એક વખત જિંદગીમાં એક વખત. બીજી પેઢીની ક્યાં વાત કરો, મેં તો અત્યારે એવા એક ગરીબ ભગત છે, 27 વર્ષથી અમેરિકામાં છે, ગયા જ નથી ઇન્ડિયા. બોલો, ક્યાંકથી આવ્યા તે અહીંના અહીંયા જ છે, લીગલ જ બધું, જઈ શકે એમ છે, પણ ગયા જ નથી ઇન્ડિયા. હવે એ નથી ગયા તો એના છોકરા ક્યારે જાય? તો એના છોકરાના છોકરા કેથી જવાના? હવે ત્યાં 5 વીઘા જમીન હોય, કેટલી? 5, અને 2 ભાઈ હોય. હવે એક ભાઈ અહીં સેટ થઈ ગયા, હવે એના છોકરાને આ જવાના નથી, એને ખબર રહેવાની નથી કઈ જમીનનો ટુકડો ક્યાં પડ્યો છે, અને ઓલો ગરીબ હોય ગામડામાં રહીને ગુજરાન ચલાવતો હોય, તો 5 વીઘા ભલે એના નામે લખી ના દઈએ, પણ ભાઈ ખેડીને જે આવે ખાજે, જમજે, કશું વાંધો નહીં, અમારે કશું જોતું નથી. એટલો ઉદારતા, એટલી પરોપકારિતા પણ સમાજ પાસે હોતી નથી. હા, એ દારૂડિયો હોય, વ્યસની હોય, એ કંઈક પૈસા બગાડી નાખે એવો હોય તો આપણે ચોક્કસ એના ઉપર કંટ્રોલ કરીને એના પાછળ છોકરાઓની પેઢીનું સારું થાય એટલે કહેવું જોઈએ, મને મારો ભાગ આપતો રહેજે વર્ષે, અને એ જ પૈસા એના છોકરા પાછળ વાપરવા જોઈએ. આયોજન એવું કરવું જોઈએ, કદાચ કોઈ એવી એવું પાત્ર નીકળે. પરંતુ માની લો એ સારો છે, ભગવાન ભક્ત છે, સજ્જન છે, આપણે જઈએ તો આપણને પૂછે એવો છે,
અને 5 વીઘા જમીન હોય, હવે 2.5 વીઘા આલે ને 2.5 વીઘા આલે, આ અમેરિકામાં સેટ થઈ ગયો 25 વર્ષથી, હવે આને 2.5 વીઘામાં ન્યા શું લેવાનું છે? એની પેઢી જવાની નથી. 2.5 વીઘાને વેચે તો 5-10 લાખ રૂપિયા આવે, તો એને અહીં શું એનું મોટું અહીંયા આગળ કંઈક થઈ જવાનું છે? આ તો એક દ્રષ્ટાંત દઉં છું કે ઘરમાં પણ પરોપકાર કરતા જીવ શીખ્યો ના હોય તો બહાર ક્યાં શીખે? ઘરમાંય ના કરી શકતો હોય તો બહાર ક્યાંથી કરે? માટે એવું વિચારવું જોઈએ કે આપણને ભગવાને આટલું આપી દીધું છે અને કોઈકને નથી આપ્યું, આપણી બાજુનો જ છે, આપણી સાથે જ જન્મેલો છે, આપણે એક જ થાળીમાં ખાધેલું છે, એવા છે. થોડું છોડો, આપી દો. આપવાથી કોઈથી ઘટતું નથી. કોઈ વ્યક્તિને આજ સુધી કોઈ પરોપકારમાં આપ્યું હોય અને એને ત્યાં ઘટ્યું હોય એવો એક વ્યક્તિ નથી. હા, ભગવાને પરીક્ષા કરવા માટે કર્યું હોય એ વાત જુદી છે. જીવા ખાચરની કરી છે, પરોપકારી હતા. ધર્મદેવની કરી છે, પરોપકારી હતા. પણ એને ત્યાં એ પરીક્ષા પૂરતું જ, પરીક્ષા જેવી પૂરી થઈ એમ સંપત્તિના ઢગલા થઈ ગયા છે પાછા. જેને બીજાને માટે વપરાવા માટેનું કાર્ય કર્યું છે એની પાસે કોઈ વસ્તુ ક્યારેય ખૂટતી જ નથી. કોઈ વસ્તુ ખૂટતી નથી. ખર્ચ્યું ન ખૂટે અને ચોર ન લૂંટે, પરોપકાર કરવાવાળાને ત્યાં ક્યારેય નથી ખૂટ્યું. વર્ષોથી થોડોક પરોપકાર ચાલુ કર્યો હોય ઘણા લોકોએ, અને પરોપકારમાંથી આજે કેટલી મોટી હસ્તી થઈ ગયા હોય, પરોપકારી તરીકે આજે દુનિયામાં એના નામ થઈ ગયા હોય. ભગવાન જ એમાં ભળે છે. માટે પરોપકાર એ તો આપણી અંદર લક્ષણ હોવું જ જોઈએ. ભલે આપણે આપણું માંસ કાપીને આપવા સમર્થ ના હોઈએ, આપણે આપણું શરીર કાપીને ના આપીએ, પણ મેં કીધું એમ કે જે વસ્તુ આપણને કદાચ છે કે નથી એનાથી કાંઈ ફેર જ નથી પડતો, તો એને આપવું જોઈએ. કોકના ગુજરાન માટે, કોઈકના સારા માટે દઈ દેવું જોઈએ, ભાઈ કરજો. હા, આપણે બગાડ ના આવી જાય. ઘણી વખત એવું છે, મફતનું ઘણાને બહુ પચતું નથી, પછી એ પાછા એટલા ને એટલા જ એ થાય. તો મેં કીધું એમ કે વિવેકથી, એવું વિવેકથી ગોઠવેલું હોય કે જેનાથી એની અંદર બગાડ પણ ના આવે અને એનું ગુજરાન કે એની સરસ રીતે ચાલ્યા કરે. આવું આયોજન ભગવાનના ભક્તોએ કરવું જોઈએ. તપાસ કરી તને મને ત્રાજુ મગાવ્યા તે વાર, કાતું લઈને માંડ્યું કાપવા આપવા આમીસ હોલાભાર. કાપવા માંડ્યા અને હોલાભાર માંસ અમના દઈ દો. સીબી રાજાના મનમાં એમ છે કે અમને આ પલ્લું નમતા વાર કેટલી લાગવાની છે, અને માંસ તો પાટાપિંડી કરશું ફરી પાછું આવશે, પણ આ પરોપકાર મને ક્યારે કરવા મળે? આનો આનંદ છે. ઘણીક વખત એવું છે કે બીજાને કાપવા કરતાં પોતે કપાવવામાં પરોપકારી વ્યક્તિને આનંદ થતો હોય, બીજાને ઘસવા કરતાં પોતે ઘસવામાં આનંદ થતો હોય. ઘણા એવા હોય, ઘસારો વેઠ્યા જ કરે, ઘસારો વેઠ્યા જ કરે. સત્સંગમાં એવા હોય, સમાજમાં એવા હોય, એવા હોય. અને ઘણા એવા ઘસારો આપ્યા જ કરે, ઘસારો આપ્યા જ કરવાનો. 5 મિત્ર ભેગા થઈને ગયા હોય ને, તો એક એવો ઉદાર હોય ને કે બધાનો ખર્ચો કાઢ નાખે. બોલો, બીજા 2-3 સમજતા હોય એ પાછા એને વેચીને પાછું આપી દે, ભાઈ આટલો ખર્ચો અમારા ફેમિલી 4 જણ આવે હોય એનો થાય તો તમે દેવો. પણ પેલો એવું કે ને, ના ના ના, તમે મારા મિત્ર જ છો ને, તો 1-2 તો એવા નીકળે ને, એમાં કરે છે ને, એવો કરવા દો. ઘસારો આપ જ કરે ઓલાને, એવા હોય. અને ઘણા એવા હોય ઘસારો વેઠ્યા જ કરે, પરોપકારી હોય, પોતે બધું સહન કરીને પણ આપે. ઘણાને એવું હોય છે ને, ઘણાને એવા પ્રેમી હોય ને, એવો ભાવ હોય, કાંઈ એની સ્થિતિ એટલી બધી ના હોય, પણ એનો ભાવ એટલો બધો હોય ને, તેની પાસે 100 રૂપિયા આવતા ને તો 100-100 રૂપિયાનું ખવડાવી દે, એવા હોય. પરોપકાર હૃદયની અંદર એવો ભાવ હોય. અને ઘણા પાસે એવું હોય 1000 આવતા હોય ને, તોય વિચારે કે આમાંથી બચાવો આપણે. બોલો, એક ભગત બહુ વર્ષો પહેલાં થાળ કરવા ગયા ને, ત્યાં આખું ભીંડાનું બોક્સ લે, બોક્સ આખું ભીંડાનું બોક્સ શું કરવું છે? 15 જણનો થાળ કરવાનો હોય તો 25 પાઉન્ડ ભીંડા લાઈને મૂકો તો એને શું કરવાના? એક તો ભીંડાનું શાક એ અઘરું અમારા માટે તરત તાત્કાલિક. તો હવે લાવ્યા એટલે કે ના, કરોણ કરવાનું. અમે કીધું ભાઈ આ તો તાત્કાલિક થાય નહીં, આને રાતથી લાવવા પડે, ધોવા પડે, હુકવવા પડે, અમારી આખી સિસ્ટમ જુદી હોય, તમે જેમ આમ કપડું ઘસી નાખો એમ અમારે ના હાલે આ. તો કે પણ કરો, અમારો ભાવ છે. સારું, તે ચાલુ કર્યું બોક્સ ખોલવાનું. પહેલાં તો ધોવાના શરૂ કરવા પડે, એટલે ધોતા પહેલાં વીણવા પડે ને, તે વીણતા વીણતા એક જ વાટકો વીણાયા, બાકી બધા
બાબા જેવા, બાબા જેવા કોઈ બાજુ પર એકે બાજુ એને તળો તોય ના એ થાય અને બાફો તોય ના થાય, કુકરમાં વિસલ મારો ને તોય ના થાય. અમે તો આશ્ચર્યમાં પડ્યા ને થોડું દુઃખે થયું, ભગત આટલા બધા પૈસા ખર્ચીને કેટલું મોંઘું લાવ્યા હશે. તો ભાઈ ભગતને કીધું, ભગત આટલું મોંઘું આ તમે લાવ્યા, થોડું જોઈને લાવું તું. એ તો સ્વામી હું છે ને આમ તો લેવા ગયો તો છે ને કોબીજ બટાકા, પણ પછી આ પડ્યું હતું બોક્સ, તે પેલા એ કીધું કે આ છે એટલે મને થયું કે લાવો લઈ લઉં, એટલે કંઈ બહુ મોંઘું નથી, સેલમાં જ હતું. કે તમે આ સેલ જેવું જ છે, આ સેલમાં છે ને સેલ જેવું જ છે. તો કે મને તેવું કે આપણે બધાને થઈ જશે. મેં કીધું આપણે બધાને ઠાકોરજીને જ થશે, ખાલી ઠાકોરજીની એક વાટકી. મેં કહું એક વાટકો નીકળ્યો છે ને સુધાર્યા છે, એક વાટકો સુધર્યો છે, એ ભીંડો આટલો થઈને એક વાટકી બે ચમચી થઈ જશે, ઠાકોરજી જમી લેશે તમારો ભાવ. બાકી આપણે જ, મેં કીધું પેલું કોબીજને બટાકા કાઢો એ હાલશે. તે અમારી કલાક તો મહેનત થઈ એક બોક્સમાંથી એટલા વીણવાના, ક્યાં દશા થાય. મેં કહું આ ભાભાઓ ક્યાં લઈ આવ્યા આટલા, થોડું જોઈને લાવું તું ને ભાભાની વચ્ચે થોડાક તો જોઈએ. આવું થાય પરોપકાર. હવે આટલા અંદર લઈ આવે તો શું થાય કહો. ઘણી વખત એવું કે ભાઈ આ સસ્તું છે તો સસ્તું છે, પણ સસ્તું પણ સારું તો હોવું જોઈએ. સસ્તું હોય પણ સારું ના હોય તો શું કામનું એવું. એટલે પરોપકારની અંદર પણ ધ્યાન રાખવું પડે, નહીં તો ગાયનું દાન કરી જાય ને તે ગાયની સેવા જ કરવાની થાય. લોયામાં એક ભાઈ ગાયનું દાન વર્ષો પહેલાં કરી ગયેલા, તો ગાયની સેવા જ કરી. સારું આપણને તો ગૌ સેવા મળી, વાંધો નથી, પણ જ્યારે મૂકવા આવ્યા હોય ને ત્યારે કે 10-10 લીટર દે છે બે દી, અરે બે ટાઈમ, તે કાઢો તો સારું 500 જ ગ્રામ નીકળે. તો કે તો નવી છે ને એટલે અહીંયા આગળ હાથ બદલાય ને, અને ભૂમિ બદલાય એટલે તે 500નું ધીરે 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 અઠવાડિયા 10 દીમાં તો એ બંધ થઈ ગયું. સેવા જ કરવાની થઈ ગૌ સેવા. અને પછી કહેશું દાન શાનું કર્યું, ગાયનું દાન કર્યું. એમ એવો પરોપકાર નહીં કામનો. હા પરોપકાર તો એવો કરવો કે કોઈકને જે કંઈ ભગવાનને દઈએ, ગરીબને દઈએ, ગમે તેને દઈએ, સારું દેવું પરોપકારની અંદર, સારું દેવું, ઉતરેલું ના દેવું. પૂજ્યપાદ ગુરુજીનો બહુ એ સ્વભાવ. કોઈ જગ્યાએ માની લો કે કંઈક અત્યારે હમણાં આ ગુરુજીના બર્થડે ઉપર એ કંઈક ગરીબોને એવું આયોજન કર્યું છે કે ગરીબોને 600 કે 6000 એવા કોઈ પેકેટો, 5 થી 6 મિષ્ટાન અલગ અલગ, સાટા છે, જલેબી છે, બરફી છે, પેંડા છે, એવું એક આખું પેકેટ તૈયાર કરવાનું. અને જે વડોદરામાં સદાવ્રત અપાય છે એવી રીતે ગરીબ છોકરાઓને અને ગરીબ પરિવારોને એ મિષ્ટાન આપવાનું. એને કોઈ દી ખાધું જ ના હોય 6 જાતનું મિષ્ટાન. એને ત્યાં દિવાળી કે એવું તો કોઈ દી કાજુ કતરી એને ક્યારે જોઈ હોય. તો એવું એક આયોજન કર્યું. તો એ આયોજન કર્યું, એ તો કર્યું, પણ ગુરુજીની રુચિ કેવી કે ગમે ત્યારે કોઈ વસ્તુ ગરીબને પણ આપવાની થાય ને, કે રસ્તામાં કોઈ જગ્યાએ આપવાનું થાય ને. હમણાં જ માનસરોવરની યાત્રાની અંદર આપવાનું થયું એક મહારાષ્ટ્ર ને, પણ એ જે નેપાળના જે બાઈ હતા જેના ખેતરમાં અમે લોકો ઠાકોરજી જમાડ્યા, ત્યાં દેવાનું થયું તો એક કોથળીમાં સુખડીનો ભૂકો હતો, ભૂકો થઈ ગઈ હતી સુખડી, અને એક કોથળીમાં પીસ હતા. તો આપણે કોઈકને થોડો પ્રસાદ દેવો હોય તો શું વિચારીએ, શું કરીએ? સહજ છે, આપણી માનસની પ્રકૃતિ પ્રમાણે આપણે ભૂકો દઈ દઈએ, બરાબર. પણ ગુરુજી નજરમાં રાખીને ગુરુજીએ શું કીધું, પેલા પીસ છે ને એ આપજો, કે ભૂકો આપણી માટે રાખજો, આ પાછળ જે સાધુ બાકી હોય એના માટે ભૂકો રાખજો, પ્રસાદમાં આપો ને તો હરખું આપજો. કે જોયું આ મોટાની દ્રષ્ટિ, અને આપણે શું કરીએ, પીસ રહેવા દો ને ભૂકો જવા દો. આટલો ફેર. પરોપકાર જેના હૃદયમાં હોય ને એ હંમેશા એવું જ વિચારે કે હું કેવી રીતે બીજાના ઉપયોગમાં સારી રીતે આવું એવું. અને સ્વાર્થી પરોપકાર કરે ને તો એમાં એવું વિચારે કે મારું કેવી રીતે સારું રહીને બીજાનું થાય, આ સ્વાર્થીનું કામ એવું છે. માટે પરોપકાર જીવનમાં સીબી રાજા પાસેથી કરતા શીખવા જેવો છે. મયુરધ્વજ, સીબી રાજા બધા એવા જ છે. કાપી કાપી રાય આપ્યો સર્વે શરીરનો માસ,
તો યત્રાજુ નવ ઉપડ્યું તેહ હોલો બેઠો છે જે હ પાસ. હવે કાપી કાપીને શરીરનું માંસ આપવા માંડ્યા, પણ ત્રાજવું નમતું જ નથી, ઓલા બાજુનું નમતું જાય, વધારે હોલા બાજુ નમે, આમ મૂકે ને ઓલું નીચું જાય. આ હોલો એવો છે ને ચમત્કારી, વજન વધારતો જ જાય. બોલો, પણ પરોપકાર કરવાની અંદર. હમણાં જ મને વાત યાદ આવી, માંસ માનસરોવરની યાત્રા પતી પછી ત્યાં પેલા ટિબેટિયન ગાઈડો હોય, નેપાળી શેરપાઓ હતા, એટલે દરેક હરિભક્તોને આપણે જાહેરાત કરી, જેને જે ટીપ આપવી હોય એ બધા ભેગી કરી દો એક જગ્યાએ અને પછી બધાએ આપી દઈએ. એટલે હરિભક્તોએ પોતા પાસે યુવાન વટાવેલા હોય કે બીજું કંઈ હોય એ બધું ભેગું કર્યું. ભેગું કર્યું પછી ગુરુજીને મેં કીધું કે આટલું હરિભક્તો દ્વારા ભેગું થયું છે. એટલે ગુરુજીએ કીધું કે આટલા આટલા ડોલર એની અંદર આપણે મંદિર તરફથી ઉમેરીને એને આપો, કે માની લો કે યુવાન એના 2000 કે 2500 પર થતા હતા, એ લોકો 12-15 જણ હતા બરાબર યુવાન, તો ગુરુજીએ બધાને પાછા બીજા 70-80 ડોલર ઉમેરાયા. કેટલા ડોલર આપણી યાત્રાની અંદરથી મંદિર તરફથી ઉમેરીને એને આપો, એ ગરીબ છે કે બિચારા, એને આટલા પોટલા ઉપાડે, આટલા ઠેલા ઉપાડે, એને આશા હોય કે મને 5-10 હજાર રૂપિયા તો મળે, તો એ લોકોને 15-15 હજાર નેપાળી થઈ જાય એટલું ઓછામાં ઓછું કરતો કે ગમે ત્યાંથી આયોજન કરીને. પણ એવું ના કીધું કે સારું હરિભક્તો તરફથી આવ્યું એટલું જ દઈ દો, એટલું ના કીધું, મંદિરમાંથી નાખીને આપી દો કે આ ગરીબને બિચારાને ક્યારે દેવાનું છે. એવું છે, હમણાં જ જઈને આવે ને ત્યારે. એટલે પરોપકાર એ આપણા જીવનની અંદર હોવો જોઈએ. હા, આપણી સ્થિતિ પ્રમાણે હોવો જોઈએ. આપણે સીબી રાજાની જેમ ના કરીએ કે સીબી રાજા જેટલી નિષ્ઠા હોય તો સીબી રાજા જેવું થાય. અને મહારાજે આપણને એવું કરવા કીધુંય નથી, મહારાજે આપણને કીધું છે તમારો વ્યવહાર જોઈને બધું કરવું, એ પ્રમાણે કરાય. આજે આપણે આ સંસ્થાઓમાં ગરીબ વિદ્યાર્થીઓ ભણતા હોય, સદાવ્રત ચલાવતા હોય, તો આખી પૃથ્વી પર કંઈ દરેક ગરીબ વિદ્યાર્થીને આપણે ન ભણાવી શકીએ. સંસ્થાની સ્થિતિ હોય, કેપેસિટી હોય, સંસ્થા 50 છોકરાને લઈ શકતી હોય વર્ષે તો 50ને આપી શકે, વધુમાં વધુ જઈ શકે 55 જઈ શકે, વધુ 60 સુધી જઈ શકે, પણ 50ની કેપેસિટીની સંસ્થા 500 સુધી ના જઈ શકે. એ પ્રકારનું વાતાવરણ થાય તો ત્યાં સુધી પણ જઈ શકે. પણ પરોપકાર આપણા જીવનની અંદર હોવો જોઈએ. અને આપણા, કારણ કે આપણા મહારાજને ગમે છે, આપણા ગુરુજીને ગમે છે, આપણી સંસ્થાઓ દ્વારા એ કાર્ય થાય છે, હોવો જોઈએ. ત્યારે રાયે વિચાર્યું, આ તો કપોત કારણ રૂપ, આ કબૂતર કે આ હોલો કઈ સામાન્ય લાગતો નથી, ભગવત ઈચ્છાથી આવેલો લાગે છે, કારણરૂપ છે. બાકી આવું તો થાય જ નહીં, આટલા માસે તો ત્રાજવું નમી જ જવું જોઈએ. અને આવે સીબી રાજાને ગુસ્સો નથી આવતો, આપણે જો કદાચ આટલું કરી દીધું હોય ને પછી ના થાય ને તો આપણે પછી તંગ થઈ જઈએ, કારો ક્યાંથી ભટકાનો આ હોલો, એના કરતાં આને કાંઈ લીધો ના હોત સરને, દઈ દીધો હોત ને, મેં બોલાવ્યો જ ના હોત પાસે, અને કાંઈ કર્યું જ ના હોત તો કાંઈ પ્રોબ્લેમ હતો? આ તો હાથે કરીને ક્યાં ઉપાધિ મેં ઊભી કરી, આ ક્યાંથી ભટકાયો, ક્યાં નક્ષત્ર, આજે હવાર મારો સૂરજ કઈ બાજુ ઉગ્યો તો આ ભટકાઈ ગયો. આપણને આમ થાય, પણ સીબી રાજાને એમ ના થયું. સીબી રાજાએ વિચાર્યું કે જે પલ્લું આટલું માંસ મૂકવાથી નમતું ના હોય, પોતાના શરીરના ટુકડે ટુકડા કરી 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 કરીને હાથ પગના ને આગળ ઉપર એને પલ્લાની અંદર મૂકતા ગયા છે, અને ત્યારે હજુ પણ પલ્લું નમતું નથી ને હોલા બાજુનું પલ્લું તો આમ નીચું થતું જાય છે, ત્યારે સીબી રાજા બુદ્ધિશાળી છે, વિચારી લીધું કે આ કોઈ સામાન્ય નથી, આ કોઈ સામાન્ય આકાશમાં ઉડતો હોલો નથી. જો આકાશમાં ઉડતો આ હોલો હોય તો આવું હોય જ નહીં. અને જો આ ભગવત ઈચ્છાથી, જો સ્વયં ભગવાન હોય કે આ ભગવત ઈચ્છાથી કોઈ દેવ મારી પરીક્ષા કરવા આવ્યા હોય તો મારા મોટા ભાગ્ય છે કે મારે આજે ભગવાનને ત્યાં વેચાવાનું છે આખે આખું. સીબી રાજાએ બધું કાપીને મૂક્યું, પણ છેવટે એમને લાગ્યું કે આની અંદર કાંઈ મજા આવે એવી નથી, એટલે શું કર્યું એમને, માટે આપો અંગ આખું એને એમ કહે છે વળી ભૂપરે. રાજાએ વિચાર્યું કે હવે તો આ થોડા થોડા અંગ કાપે કાંઈ થાય નહીં, અને આખું અંગ આપી દઉં, આ કારણરૂપ કપોત છે.
ત્યારે બેઠા રાઈ જઈ ત્રાજવે હુઓ લોકમાં હા હા કાર સીબી રાજા પલ્લામાં આખા બેહી ગયા કારણ કે આ બાજુ પર પેલું મુકતા જાય પણ નમે નહીં ને તે પેલો પાછો બાજ બાજુમથી બૂમો પાડે કે સીબી આ થોડું થોડું હું મૂક્યા કરે છે કે મારે તો હોલાભાર જોઈએ છે અને તું થોડી થોડી એક એક આંગળી મૂકે ને એક એક અંગૂઠો મૂકે કે કામ થાય હરખું કર કંઈક અને ત્યારે સીબી રાજા આખા પલ્લામાં બેસી ગયા બસ અને જ્યાં પલ્લામાં બેઠા ત્યાં એ પલ્લું નમતા તો નમી ગયું પણ ત્યાં થયું શું ત્યારે હો ટળી હુતાસન હવો હવો સક્રો સક્ર તેવાર જેવા સીબી રાજા પલ્લામાં બેઠા પ્રજામાં તો હાહાકાર મચી ગયો કે આ બે દુષ્ટ ક્યાંથી આવી ગયા આ સક્રો તો દુષ્ટ છે જ માંસ ખાવાવાળો પણ આ હોલોય ઓછો નથી લોકો કે આ હોલોય ઓછો નથી એનું વજન તો એવડું તો બધું શું વજન છે તે આખા રાજાને બેહાડવા પડે છે આ બે કપટી અસુરો છે આવી બધાય લોકો અંદરો અંદર આ રાક્ષસો છે આપણા રાજાને મારી નાખવા માટે આવ્યા છે રાજા બહુ પરોપકારીને ઉદાર છે અને ઓળખી નથી શકતા આવા નકામાઓને તો કાઢી મૂકવા જોઈએ આવી વાતો બધાય કરે છે અને સીબી રાજા પલ્લામાં બેસે છે ત્યાં જ પેલો કબૂતર જે હતો ને એ અગ્નિદેવ રૂપે થઈ ગયા અને જે બાજ હતો ને ઇન્દ્રદેવ રૂપે થઈ ગયા બંને પોતાના સ્વરૂપો બદલી નાખ્યા બંનેનું માથું નમી ગયું કે સીબી રાજાનો યશ અમારે ગાવા જેવો છે બીજા ગાય છે તો સાચો જ છે પણ અમારે ગાવા જેવો છે આ દેવતા સત્વગુણી છે એટલે દેવતાઓને એક પ્લસ પોઈન્ટ છે કે એ ગમે ત્યારે એકવાર અથડાઈ જાય ખરા પણ અથડાયા પછી છે ને એ સ્વીકાર કરી શકે કારણ કે સત્વગુણી છે સત્વગુણી છે રજોગુણ તો છે જ પણ સત્વગુણી પણ છે એટલે એ લોકો સમજી શકે છે વાતને સમજી શકે જ્યારે અસુરો હોય ને એ ના સમજી શકે અસુર કોઈ દિવસ ના સમજી શકે સજ્જન વ્યક્તિ કદાચ ઈર્ષાના કારણે કોઈક જગ્યાએ ભટકાઈ જાય પણ પછી એને ખબર પડી જાય કે ના ના હા આ તો બહુ મહાન છે સમજી શકે સ્વીકારી શકે હૃદયમાં સ્વીકારી શકે પણ દુર્જન છે ને એ તો કોઈ દિવસ ના સ્વીકારી શકે કોઈના સદગુણો અને કોઈની સારી વસ્તુને દુર્જન સ્વીકારી જ ન શકે સજ્જન છે એને અણહમજન થાય પણ પાછળથી સમજન થઈને સ્વીકાર લે પણ દુર્જન છે ને એનો તો આશય જ એવો હોય ટાળી નાખવો એનો ટાળી નાખવાનો જ આશય હોય એટલે ટાળી નાખે ઇન્દ્ર અને અગ્નિદેવ બંને રાજી થઈ ગયા ત્યારે ઇન્દ્ર કહે ધન્ય ધન્ય રાજા તું જેવો નથી બીજો એક તન અભિમાની તું નહીં અમે જોયું કરી વિવેક ઇન્દ્ર રાજા કે અમે વિવેક કરીને જોયું તું દેહાભિમાની નથી તું કોઈ પદ પ્રતિષ્ઠાઓ માટે આ પરોપકાર કરતો નથી તું તો ધર્મવાન રાજા છો અમે જોયું કે તું પરોપકારી છો તારા જેવો બીજો કોઈને ઇન્દ્ર કે જે સીબી તે કર્યું છે ને એવું તો હું ના કરી શકું અને બંને દેવતાઓએ ઇન્દ્ર રાજાએ આમ સીબી રાજાના માથે હાથ મૂક્યો હતા એવા થઈ ગયા પાછા સીબી રાજા હાથ જોડીને ઊભા છે અને ત્યારે ઇન્દ્ર રાજા પોતે સીબી રાજાના યશ ગાવા લાગ્યા કે વાહ 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 સીબી વાહ તમારો યશ અમારા સ્વર્ગમાંય વિસ્તરે ને આવે ઠેક બ્રહ્મલોક સુધી વિસ્તરે તોય વાંધો નથી તોય વાંધો નથી એટલે ઈર્ષા કરવા કરતાં કોઈની અદેખાઈ કરવા કરતાં એના સદગુણોનો સ્વીકાર એ જો કરી લઈએ ને તો ભગવાન બહુ રાજી થાય ઇન્દ્રદેવ ઉપર ભગવાન બહુ રાજી થયા કે સારું થયું સ્વીકારી તો લીધું નહીં તો સીબીને ટાળવા જો મહેનત કરી હોત તો ભગવાન રાજી ન થાત અને અસુરો જ કરે દેવતાઓ તો કેટલીક વાર ભગવત પ્રેરણાથી પણ કાર્ય કરે છે કારણ કે લોકો ભગવત પ્રેરણાથી જ ભગવાનના શાસનમાં રહીને જ આ બધું કરે જે કાંઈ કરવું ઘટે છે બધું એમાં રહીને કરે છે ક્યારેક પાવરમાં આવી જાય ભગવાન ઉતારી કાઢે સમજાયો કે અગ્નિદેવને થાય કે હું બહુ બળ્યો ને વરુણદેવને થાય હું બહુ બળ્યો તો ભગવાને પાવર ઉતારી દીધો ને લો આ તનખલું છે લો હાલો બાળવાને એટલે પાવર ચડી જાય કારણ કે મૂળ અહીંથી જ આપણામાંથી જ કન્વર્ટ થઈને દેવતા થાય છે એટલે પાવર આપણે બધાને કેમ પાવર ચડી જાય થોડુંક જો દારૂ થાય પાવર ચડી જાય ભાઈ પાછું ભગવાન ક્યાંકથી હવા કાઢ નાખે એટલે હરખું થઈ જાય ભગવાનને ક્યાંક ને ક્યાંક પછી નાખવું પડે એક પંચર પાડવું પડે એટલે ઉતરી જાય હવા
એટલે થાય એવું. પણ આખરે એ ભગવાન પરક છે, એને કોઈ પણ દુઃખ આવે તો એ ભગવાન પાસે જ જાય છે. દેવતાઓ ભગવાન પાસે જ જશે જ્યારે દુઃખ આવે ત્યારે. ભલે એને પદની દુઃખ આવે ને તો એ જાય ભગવાન પાસે. એની અનહમજનમાં દુઃખ આવે, ભગવાનની ઈચ્છાથી દુઃખ આવે, પણ જાય ભગવાન પાસે. એ દેવતાઓનું. જ્યારે અસુરો તો શું છે, ભગવાન સન્મુખ થાય જ નહીં, એને ભગવાનને કાંઈ લેવા દેવા જ નહીં એવા છે. એને ભગવાનના ભક્તને કાંઈ લેવા દેવા જ નહીં. આ બધા દેવતાઓ તો ભગવાનના ભક્તોને જોઈને રાજી થાય, રાજી થાય. પણ અસુરો ભગવાનના ભગતને જોઈને રાજી ના થાય. સત્ય ધર્મ નિમ ટેક ધારી, ભારે ધારે ભલે તમે ભૂપ, તન તજે બ્રહ્મ લોક જાસો, થાસો બ્રહ્મ સ્વરૂપ. સત્ય ધર્મની તમે ટેક રાખી છે, નિયમ રાખ્યો છે, માટે તમે આ શરીરને તજીને બ્રહ્મલોકને વિશે નિવાસ કરશો. આવું મારું તમને વરદાન છે. કારણ કે આ ધર્મોથી બ્રહ્માદિક લોકને આ બધાની પ્રાપ્તિ થાય, એ શ્રીજી મહારાજ પણ કહે છે, એ જ થાય. ભાગવત ધર્મ, ભગવાનના સંબંધે સહિત જે ધર્મ છે એ ભાગવત ધર્મ છે. પરોપકારનો ધર્મ સારો છે, પણ ફક્ત એને જો ભગવાનના સંબંધે રહિત કરીને પરોપકાર કરવામાં આવે તો એનાથી સ્વર્ગાદિક અને બ્રહ્માદિક લોકની જ પ્રાપ્તિ થાય. પણ એ પરોપકાર જો એવી રીતે કરવામાં આવે કે મારા ઈષ્ટદેવે એમ કીધું છે દીન જન પ્રત્યે દયાવાન થાવું, એટલે હું આ પરોપકાર કરું છું, તો એ ભાગવત ધર્મ થઈ જાય છે. આપણે જે કરીએ છીએ એ આપણા ભગવાન સ્વામિનારાયણની ઈચ્છા અનુસાર જે કાંઈ કરીએ છીએ, સમાજ સેવા એ એની ઈચ્છા પ્રમાણે કરીએ છીએ, એની રુચિ પ્રમાણે કરીએ છીએ, એ ભાગવત ધર્મ બને છે. જેમાં ભગવાનનો સંબંધ નથી રહેતો, ફક્ત પરોપકાર ને ફક્ત સમાજ સેવા રહે છે, એ ભાગવત ધર્મ નથી બનતો, એ પરોપકારનો ધર્મ બને છે, એ સાત્વિક ધર્મ બને છે, અને એનું ફળ સ્વર્ગાદિક લોક છે. અહીં કરતાં શ્રેષ્ઠ, સારું પુણ્ય કરીએ એટલે સારું મળે. જ્યારે આપણે ભક્તિ કરીએ છીએ, પુણ્ય નથી કરતા, આપણે ભક્તિ કરીએ છીએ, આપણે સમાજ સેવા કરીએ, ભક્તિ છે. ભગવાનના સંબંધે યુક્ત જે છે બધું ભક્તિ છે, ભક્તિ છે. અને ભક્તિનું ફળ હંમેશા મુક્તિ છે. તન તજી બ્રહ્મલોક જાશે, થાશો બ્રહ્મ સ્વરૂપ. પહેલ વહેલું લીએ પારખું, પછી દીએ છે અભયદાન, એવા સંકટને સહન કરતા જાનો નથી કાંઈ જ્ઞાન. વામને બાંધ્યા બળીરાય, ને પછી પોતે બંધાના બહુ પેર, હજુ સુધી હે તે કરી હરી રહે છે એને ઘેર. પહેલું વહેલું લીએ પારખું, ભગવાન પહેલાં તો કષ્ટની લે જ, પરીક્ષા વિના તો કોઈ ડિગ્રી મળતી જ નથી. આ દુનિયામાં કઈ ડિગ્રી એવી છે જે પરીક્ષા વિના મળે? અને પરીક્ષા, એ પરીક્ષા એટલે પરીક્ષા, એની અંદર તો ગમે તે પ્રશ્ન પૂછાય, તૈયારી કરીને જવાનું. અહીંનું સિટીઝનશીપ જોઈએ તો એવો પ્રશ્ન તૈયાર કરીને જવા પડે, એની પરીક્ષા છે. તો એમાંય પરીક્ષા છે. બોલો, ઘણા તો ન્યા જતાય બીવે છે. એક વખત જો ફેલ થઈ ગયા હોય, એક તો એબીસીડી માંડ એથી ઝેડ સુધી માંડ માંડ ભેગી કરી હોય અહીંયા આવીને. એક ભાઈ વર્ષો પહેલાં આવેલા, તે ગાડીમાં બેઠા અમે ટેક્સાસ સ્ટેટમાં, પછી ગાડીની અંદર આમ ચાલ્યા જાય તે એક્ઝિટો ચૂકી જાય. ત્યાં તો બહુ છે ને, 5-10 રોડ આમ એકારે, એક્ઝિટ ચૂકી જાય. ભગત એક્ઝિટ ચૂકી ગયા, અરે હું કરું કે દૂરથી વાંચું છું, આખી એબીસીડી ભેગી કરું ત્યાં સુધી તો ગાડી નીકળી જાય. કે તો ભાઈ બોલો ને, કે તમને એબીસીડી નથી આવડતી તો અમે કહીએ કે આ આવી ગઈ છે, હવે આ એક્ઝિટ એમ. પણ તમે એથી ઝેડ તો કે અહીંયા જો 2 વર્ષથી તો એબીસીડીથી ઝેડ સુધી શીખ્યો છું કે, અને આ બધું ભેગું કરું ને ત્યાં કે એ બોર્ડ જતું રહે છે. મેં કીધું આવા તો કેટલાય બોર્ડ જતા રહેશે, 100 માઇલ ક્યાંક બીજે લઈ જશો તમે, તમને નથી વંચાતું તો અમને કહો કે ભાઈ આ વાંચજો, તમે થોડું મદદ કરજો, તો અમે થોડી એબીસીડી ભેગી કરવા લાગીએ. તમને 2 અક્ષર તમે લો ને 2 અમે લઈએ. હવે એવું જેને હોય એ પછી એકવાર ઇન્ટરવ્યૂમાં ગયા હોય ને ફેલ થાય ને પછી ગભરાય, ઘણા ગભરાટવાળા હતા, જાય જ નહીં ને 10 વર્ષથી ગ્રીન કાર્ડ પર, કેમ જતા નથી ભાઈ? એકવાર ફેલ થયા પછી હવે બીક પહી ગઈ છે કે હવે ન્યા. પછી ભગવાનને સંભાળીને કેટલાકને કીધું ભાઈ જાઓ, પછી જાય, અને એમાં વળી ભગવાનનું કરવું હોય તો બધું સેટિંગ થઈ જાય, થઈ ગયા સિટીઝન. બોલો, એવું થઈ જાય.
પણ કસની તો લે જ છે. આ દુનિયાની પરીક્ષા પણ કસનીવાળી છે અને પુરુષોત્તમ નારાયણની પરીક્ષા પણ કસનીવાળી છે. પણ શ્રીજી મહારાજે બળી રાજાનો વચનામૃત પ્રથમ પ્રકરણનું 61મું એમાં મહારાજે એમ કહ્યું કે ભગવાનના ભક્ત એવો વિચાર કરવો કે ભગવાન મને જેમ જેમ કસનીમાં લેશે એમ એમ વધુ મને વશ થશે. ભગવાન કસનીમાં જેટલા લે ને એટલા વધારે વશ થાય. આ સીબી રાજાને શું પ્રોબ્લેમ? એની રીતે પરોપકાર કરતા હતા, કોઈનું ખરાબ કરતા નહોતા, બરાબર, તોય કસની લીધી આવી. પણ પછી ભગવાન રાજી પણ એટલા જ થાય, એટલા જ થાય, એનો યશ પણ એટલો જ. એક બાજુ પર એનો યશ વધ્યો તો યશની પરીક્ષા ને કસની કરી, પણ હવે કેટલો બધો યશ વધી ગયો. જો આ હોલો ને આ શક્ર થઈને આ ઇન્દ્ર છે એ શક્રો થઈને ના આવ્યા હોત તો સીબી રાજાનું આખ્યાન લખાત, પરોપકારી હતા, બધું કરતા હતા. પણ આવું થયું પછી હવે સીબી રાજાનો કેટલો યશ વધી ગયો, કસની લીધા પછી. ઓહો, કેવું કર્યું, આવું કર્યું. મયુરધ્વજ રાજાને કરવતથી કાપ્યા એ ભલે જે થયું, પણ મયુરધ્વજ રાજા પહેલાં જે પરોપકારી કહેવાતા એના કરતાં કરવતથી કપાયા પછીનો યશ કેવો વધે. એમ ભગવાન છે ને કસની લે પણ ખરેખરું પછી તમારે એને એવું કરી દે પરીક્ષામાં પાસ. અને ભગવાન અહીં કે છે બલી રાજાએ, મહારાજે પણ વચનામૃતની અંદર આ વાત કીધી છે કે બલી રાજા તો ભગવાનના બંધનમાં એક જ વખત આવ્યા પણ અખંડ ભગવાનના દરવાજે બંધાઈને રહ્યા છે. તો અત્યાર સુધી રહ્યા છે, આ ચાતુર્માસનો આવે છે. આ ભગવાન બંધાય એનો તો ચાતુર્માસ છે, ડ્યુટી કરીને થાકી જાય 8 મહિના તો હુઈ જવું પડે, હવે 4 મહિના આપણે ઉપાધિ, ભગવાન હોઈ જાય એટલે આપણે ભજન ભક્તિને બધું વધારે દેવું પડે, કારણ કે ભગવાન હોતા હોય કાંઈ પ્રોબ્લેમ ના થઈ જાય. એટલે વામને બાંધ્યા બળી રાય, પછી પોતે બંધાના બહુ પેર. વામને બાંધ્યા પછી ભગવાન પોતે જ બંધાઈ ગયા. હજુ સુધી ભગવાન વામનને, અરે વામન ભગવાન હજુ બલીના દરવાજે આજ દિવસ સુધી હજુ ઊભા છે. એમ અવર દઈ સુરેશ ગયા, થયો અતિ જય જયકાર, નિષ્કુળાનંદ હરિભક્તને ગ્રહી લેવું એવું સાર. નિષ્કુળાનંદ સ્વામી કે આવી રીતે ઇન્દ્ર રાજા વરદાન આપીને એને અગ્નિદેવ બંને ગયા છે. ઇન્દ્રદેવને પણ શાંતિ થઈ ગઈ છે કે વાંધો નથી, ઇન્દ્રાસન જાય એવું. આટલો પરોપકારી છે, પોતાનું આસન આપી દેવો છે, મારું આસન લેવાનો છે. સજ્જન વ્યક્તિઓ ઘણી વખત અનહમજનમાં એવું નથી વિચારી શકતા કે જે પોતે પોતાનું બધું જ દેવા તૈયાર છે એ મારું હું લેવાનો છું, કશું લેવાનું નથી. ઇન્દ્ર સજ્જન છે, પણ જો વિચાર ઊંધો આવી ગયો તો કે મારું લઈ લેશે તો આ પરીક્ષા કરી આખરે આજ તો હા પડી ગઈ કે મારું કશું લેવાના નથી. આ સીબી તો એનું શરીર કાપીને આપી દે, એને પોતાના રાજ્ય સિંહાસનની નથી પડી, મારું ક્યાંથી લેવાનું છે. પશ્ચાતાપ કરીને, રાજી થઈને, વરદાન આપીને ઇન્દ્રને અગ્નિદેવ બંને પોતે સ્વર્ગમાં ગયા છે. અને નિષ્કુળાનંદ કહે છે હરિભક્તને આની અંદરથી સાર ગ્રહી લેવો. પણ હવે કેવો સાર ગ્રહી લેવો એ સ્વામી તો આપણને છોડવાના. સ્વામી આ બધા આખ્યાન કહી અને છેવટે આપણા માથે તો એક કરવત મૂકી દે કે આમાંથી તમારે હું ગ્રહણ કરવાનું. એટલે સ્વામીએ કીધું કે આમાંથી સાર ગ્રહી લેવું. પણ આપણે સ્વામીને કહે, સ્વામી અમારે સાર હું ગ્રહણ કરવો એ તમે કાલે કહેજો ને, અમને ક્યાંથી ખબર પડે કે આમાંથી શું ગ્રહણ કરવું. એટલે સ્વામી આપણને આવતીકાલ કહેશે કે સીબી રાજામાંથી આપણે કેવા સીબી થવું. એ અહીંયા આગળ કડવું 38 પૂર્ણ થયું છે ઘનશ્યામ મહારાજ.